બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ થરા ખાતે આવેલ એક કૂવામાં બે આખલા પડી જતા મોતને ભેટ થયા હતા. થરા ગોપાલ ગૌશાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી રીતે કોઈ અકસ્માતમાં તો કોઈ કૂવામાં પડી જતા અબોલ પશુએ કેટલા જીવ ગુમાવ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠા મહાકાલ સેનાના પ્રમુખ શ્રી તેમજ જીવદયા પ્રેમીઓમાં અને ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર. હું રાણકપુર બોડુભા વાઘેલા મહાકાલ સેના અને ગૌ ભક્ત એવા સારા મેં વારંવાર આવું એકવાર નહીં પણ ઘણી વાર જાતે હું જ્યારે જ્યારે રોડ ઉપર એક્સિડન્ટ થાય કે કૂવામાં કોઈ આખલા પડ્યા હોય તો એમને ફોન કરાં એટલે ક્યારેય આવતા નથી. અને લાલાભાઈ ઠક્કર ચલાવે છે. એકવાર હું એમને વિનંતી કરવા ગયો હતો તો એમને કહ્યું કે લો તમે ચલો ગૌશાળા, અમારાથી થતું નથી. તો એમને આવા જવાબ આપ્યા હતા. અને ગૌશાળાની અંદર એમ્બ્યુલન્સ હતું, એ એમ્બ્યુલન્સ વેચી નાખ્યું છે તે લોકોએ, દિયોદર આપી દીધું છે. અને તો વારંવાર એ લોકો ડાયરા કરે છે, ડાયરાના પૈસા જે આવે છે તે બધા ગૌશાળામાં રાખતા હોય તો પછી એમ્બ્યુલન્સ વેચવાની કોઈ જરૂર પડતી નથી. તો આવા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો પછી ગૌશાળા એમને બંધ કરવી જોઈએ, ચલાવી ના જોઈએ. બરાબર, આજે બે આખલા કૂવામાં પડી ગયા, એક કલાક રાહ જોઈ પરંતુ કોઈ ગૌશાળાનો મોણ આવ્યો નહીં. 8-10 લોકો ગૌશાળાની અંદર ગાયના નામે પગાર ચરી ખાય છે પણ કારણ કે કોઈ આવતા નથી. આવું ઓછામાં ઓછું મારી જાતે મેં 500 વાર જોયેલું છે અને હું પોતે ગાયો લઈને ત્યાં આગળ જઉં છું. ઘણી વાર એક્સિડન્ટ થાય તો મારી નજરે એ લોકો ગાયોને મય સટરિયામાંથી ભોંય પછાડે, ગાડીમાંથી ભોંય પછાડે શાંતિથી ઉતારતા નથી. અને આપણે જાતે પણ મેં દવા અંદર ગૌશાળાની અંદર કરેલી છે અને કહે છે કે ડૉક્ટર સાહેબ આવેલા થશે પણ ડૉક્ટર સાહેબ આવતા એ નથી અને કાંઈ આ સેવા થતી નથી. કેટલી વાર હું જેટલા ઢોર મૂકીને આવ્યો બીજા દિવસે જોવા જાઉં તો એ ઢોર મરેલી હાલતમાં જોવા મળે છે. તો આ ગાયોના નામે ખોટી રકમ જે પેલા કરે છે ડાયરાને એવું રકમ ભેરી કરે છે તેવું એ લોકો બંધ કરે ને નહીં તો એમનાથી ના થાય તો ગૌશાળાને તારા માર તો બીજા અમારા જેવા વ્યક્તિઓ આજુબાજુના વ્યક્તિઓ પોતે પોતાના ઘરે લઈ જઈ અને સેવા કરે. અમે અમારા ઘરે લઈ જઈ અમારા ગ્રાણકપુરની અંદર 50-50 છોકરા એક એક મહિનો એક એક ઢોરની સેવા કરે છે અને તત્ન કરે અમારે કોઈ ફાળાની કે કોઈની જરૂર હોતી નથી કારણ કે અમારી જોડે એમ્બ્યુલન્સ નથી ને કે અમે તેમને ફોને ના કરીએ એમને કહેવાય ના જઈએ. અને વારંવાર ગૌશાળાવાળા આવું બધું કરે છે. આજે પણ બે આખલા મરી ગયા છે. જો વહેલા હરાયા હોય તો બે આખલા બચી જાય.